नमस्कार विद्यार्थी मित्रों, आपणे थोड़ा आ चेप्टर माटे थोड़ोक आ लेट विडियो आवे छे। पी ब्लॉक माटेनो जे नवमो लेक्चर छे ए छे, एमां आपणे हवे जोवानुं छे सल्फरना ઓક્સો એસિડ છે, શું છે સલ્ફરના એક્સ ઓક્સો એસિડ। આની પહેલાંના લેક્ચરમાં તમે ફોસ્ફરસના ઓક્સો એસિડ પણ, આપણે જ્યારે ફોસ્ફરસવાળું સ્ટ્રક્ચર ભણતા ત્યારે ફોસ્ફરસના ઓક્સો એસિડ પણ જોયેલા હતા, એ જ પ્રમાણે હવે આપણી પાસે છે સલ્ફરનો ઓક્સો એસિડ। તેમાંથી પહેલું સલ્ફર છે એ છે H2SO3 છે, શું છે H2SO3। H2SO3 એટલે આને કહેવાય સલ્ફ્યુરસ એસિડ, શું કહેવાશે સલ્ફ્યુરસ। હવે સલ્ફરની સંયોજકતા કેટલી હોય છે, તો સર સલ્ફરની સંયોજકતા હોય છે 6। તો પૂરી કરવા એટલે અહીંયા કેટલા ઓક્સિજન છે, 3 ઓક્સિજન છે એ પૂરા કરવાના છે આપણે, અને 2 હાઇડ્રોજન છે એટલે અહીંયા આ પૂરું થશે 2 OH ચાલો, અને એક હું થશે ડબલ બોન્ડ O, અને એક સંયોજકતા ખાલી પડે છે અને આ રીતના દર્શાવી શકાય। એટલે આ સ્ટ્રક્ચર કેનું થયું H2SO3। હવે આપણી પાસે આવે H2SO4નું સ્ટ્રક્ચર, કોનું H2SO4। આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ। સલ્ફ્યુરિક એસિડમાં શું થશે કે સર ડબલ બોન્ડથી 2 ઓક્સિજન, કારણ કે ઓક્સિજનની સંખ્યા 4 છે, 2 વપરાઈ ગયા અને 2 ઓક્સિજન ક્યાં વપરાઈ જશે, OHમાં વપરાઈ જશે, ક્લિયર છે। એટલે આ રીતના જે સ્ટ્રક્ચર બનશે એ H2SO4 બનશે। પછી છે આપણી પાસે H2S2OH, જેને કહેવાશે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ। હવે પેરોક્સો શબ્દ આવ્યો એટલે ઓક્સિજન વચ્ચે પેરોક્સાઇડ અહીંયા હોવો જોઈએ સલ્ફર વચ્ચે, તો અહીંયા 2 ઓક્સિજન સલ્ફર, ચાલો પેરોક્સો કહેવાશે, કારણ કે બંનેમાં ઓક્સિડેશનની અવસ્થા, ઓક્સિજનની અવસ્થા -1 થશે। ચાલો કેટલા ઓક્સિજન છે, સર 2 હાઇડ્રોજન છે એટલે આ બાજુ 2 ઓક્સિજન આ રીતના, અને 1 OH એ પ્રમાણે અહીંયા પણ 2 ઓક્સિજન આ રીતના, અને 1 OH એટલે કુલ કેટલા, 1 2 3 4 5 6 7 અને 8, 8 ઓક્સિજન આવી ગયા, 2 સલ્ફર અને 2 હાઇડ્રોજન અહીંયા। હવે છે H2S2O7 છે, હવે H2S2O7 છે એટલે આ થશે પાયરોસલ્ફ્યુરિક એસિડ। એના માટે હવે ઓક્સિજન વચ્ચે 1 જ રાખો, બસ સિમ્પલ થઈ ગયું। હવે ઓક્સિજન મૂકી દો, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા O, અહીંયા 1 OH, ડબલ O ઓ, અહીંયા 1 OH। પછી આપણી પાસે એક આવે H2SO5, શું છે H2SO5, તો સલ્ફર અહીંયા 1 જ છે, અહીંયા 1 OH લખી નાખો, આ ડબલ બોન્ડ થયો, ડબલ બોન્ડ થયો 4, અને આ 1 5 1 2 3 4 અને 5 H2SO5 બરોબર છે, પાયરોસલ્ફ્યુરિક એસિડ થશે। હવે તમે આ રીતના, હું તમને બીજા એક્સ્ટ્રા હું તમને આપું છું એ તમે જાતે કરી શકો છો। એક્સ્ટ્રા છે આપણી પાસે H2S2O5 છે બરોબર છે, H2S2O4 છે અને H2S2O3 છે બરોબર છે, સિમ્પલ સલ્ફ્યુરિક ઓક્સો એસિડો છે। આ ઓક્સો એસિડો તમે જાતે કરી શકો છો। ચાલો, તો આ ઓક્સો એસિડ હવે ફિનિશ થઈ ગયા, તો હવે લાસ્ટ આપણે સલ્ફ્યુરિક એસિડ તરફ વળીએ। તો સલ્ફ્યુરિક એસિડ આપણને શું કહે છે એના ઉપર ધ્યાન આપીએ। ચાલો, હવે સલ્ફ્યુરિક એસિડની જો આપણે વાત કરીએ, તો આ સલ્ફ્યુરિક એસિડ તમે મેળવી શકો સંપર્ક વિધિની મદદથી, કેનીથી, સંપર્ક વિધિની મદદથી સલ્ફ્યુરિક એસિડ મેળવી શકો। હવે સલ્ફ્યુરિક એસિડ સંપર્ક વિધિથી મેળવી શકો, તો પહેલાં તો તમારે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે પહેલાં તો તમારે સલ્ફરની જરૂર પડશે, અને આ સલ્ફર જે તમે કોઈ પણ કાચી ધાતુ છે, અયસ્ક છે, જે સલ્ફાઇડના અયસ્ક છે, સલ્ફાઇડના અયસ્ક એટલે કાચી ધાતુ, એમાંથી તમે સલ્ફર મેળવી શકો છો। ઓકે, પછી આ સલ્ફરને તમે સલ્ફર ઓક્સાઇડ અથવા આપણે એમ કહીશું કે સલ્ફર ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરો, અને સલ્ફર ડાયોક્સાઇડ તમે લ્યો ને, તો સલ્ફર ડાયોક્સાઇડમાં 2 અશુદ્ધિઓ હોય, કાં તો આયન હોય કાં તો આર્સેનિકની અશુદ્ધિઓને દૂર કરીને પછી સલ્ફરનો ઓક્સાઇડનો ઉપયોગ કરી શકો। હવે કેમ મેથડ થશે, જો તબક્કાવાર જોઈએ મેથડ બરોબર છે, સલ્ફર ડાયોક્સાઇડ છે એની પ્રક્રિયા ઓક્સાઇડ
અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે કે V2O5 ની હાજરીમાં તમે એની પ્રક્રિયા કરો તો ઇટ્સ ગીવ SO3 સમીકરણ સંતુલિત કરો તો અહીંયા બે વડે, અહીંયા પણ બે વડે, એટલે કેટલા થશે, ચાર ઓક્સિજન, બે છ તંદુ, છ ઓક્સિજન છે. આ પ્રક્રિયામાં એન્થાલ્પી છે -196 કિલોજુલ પર મોલ છે. હવે આ એન્થાલ્પી માઇનસ આઈવી એન્થાલ્પી, એનો મિનિંગ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. કેવી છે? ઉષ્મા ક્ષેપક, કે ઉષ્મા પોતાનામાંથી દૂર કરે. અને ઉષ્મા ક્ષેપક હોય ત્યારે હંમેશા નિયમ પ્રમાણે, લસ એટલેના નિયમ પ્રમાણે નીચું તાપમાન આપવાનું પ્રક્રિયાને, અને ઊંચું હું આપવાનું દબાણ. જ્યારે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક, એટલે જેમ તમે દબાણ આપશો એમ તમે SO3માં કન્વર્ટ થશે. હવે અહીંયા એટલું બધું પણ નીચું તાપમાન નહીં આપવાનું, પ્રક્રિયા અટકી જાય, બરોબર છે? એટલે નીચું તાપમાન નોર્મલ તમારે આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે SO3 તમને મળે છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરવાની. કોની સાથે? H2SO4. એટલે તમને અહીંથી મળશે H2S2O7, જેને કહેવાય છે ઓલિયમ. શું કહેવાય છે? ઓલિયમ. અને ઓલિયમની પ્રક્રિયા જો તમે H2O7 આની પ્રક્રિયા H2O સાથે કરો તો આ બનશે H4S2O8. બે કોમન કાઢો એટલે H2SO4. એટલે તમને અહીંથી સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય. ઓકે, સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય. અહીંયા તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ તરીકે તમે ઉપયોગ કરેલો છે. હવે તમને આ બોર્ડ ઉપર દેખાતું હશે, બોર્ડ ઉપર જોશો તો આખી સંપર્ક વિધિ જે બુકમાં છે એ પ્રમાણે આપેલી છે. હવે એમાં સ્તંભ દોરેલા છે, એ સ્તંભ ઉપર ખાસ ધ્યાન આપજો. એ સ્તંભ ઉપર પહેલા શું છે, પહેલો સ્તંભ શું કહે છે તમને? સર, પહેલો સ્તંભ અમને એવું કહે છે કે જ્યારે અમે અહીંથી સલ્ફરવાળું એક પહેલો સ્તંભ છે એમાં સલ્ફર દાખલ કરીએ, પછી એ સલ્ફર ઓક્સાઇડમાં કન્વર્ટ થાય. કેમાં થાય? ઓક્સાઇડમાં કન્વર્ટ. નહીં, ઓક્સાઇડમાં કન્વર્ટ થઈને બીજામાં જાય. હવે બીજામાં જશે એટલે પાણી વરે એનો શું કરવામાં આવે? છંટકાવ, એટલે એને ધોવામાં આવે. સલ્ફર ઓક્સાઇડ છે એને શું કરવામાં આવે? ધોવામાં આવે. અને સલ્ફર ઓક્સાઇડ ધોવાય એટલે નીચેનામાંથી શું થઈ જાય કે જે ખરાબ, જે અશુદ્ધિ છે, ખરાબ પાણી એ બહાર નીકળી જાય, જેને ઠારીકરણ પણ ટ્યુબ કહેવામાં આવે છે, બરોબર છે? એ ઠારીકરણ ટ્યુબમાંથી પછી આગળનામાં જશે. આગળનામાં એના ઉપર સાંદ્ર H2SO4 દાખલ કરવામાં આવે. શું આવે? સાંદ્ર H2SO4. હવે સાંદ્ર H2SO4 દાખલ કરવામાં આવે ને એટલે તમે જોઈ શકો છો કે સલ્ફર ઓક્સાઇડ અને O2 છે એ શુષ્ક બની જાય. કેવા બની જાય? શુષ્ક. શુષ્ક એટલે એકદમ એમાંથી પાણીના અણુ છૂટા થઈ ગયા. ત્યારબાદ એક નીચેના આવો બોક્સ દેખાતો હશે, બોક્સ, એમાંથી આયન, ધ્યાન આપજો, આકૃતિમાં તમે જોઈ શકો છો, એ બોક્સમાંથી શું છૂટું પડે છે? બોક્સમાંથી સર છૂટું પડે છે આયન અને આર્સેનિકની અશુદ્ધિ દૂર થાય. ત્યારબાદ એને પ્રવર્તક બોક્સમાં, અને ત્યારબાદ એને ફરીથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાળું જે બોક્સ છે એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાળા બોક્સમાં દાખલ કરવામાં આવે, એટલે કન્વર્ટ થઈને શું આપે? SO3. અને લાસ્ટ બોક્સમાં એને H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી તમને ઓલિયમ, એટલે H2S2O7 ઓલિયમ તમને આપે છે. અને એનું તમે પાણી સાથે મિશ્ર કરો એટલે તમને H2SO4 મળે. અને આ જે ઓલિયમ વાળું અથવા H2SO4 મળે છે એ 96% સાંદ્રતા વાળું હોય છે. કેટલું હોય છે? 96% સાંદ્રતા વાળું H2SO4 બને છે. ચાલો એના ગુણધર્મની જો વાત કરીએ તો ગુણધર્મમાંથી આપણે પ્રથમ ગુણધર્મ જોઈએ તો એ ઘટ્ટ પ્રવાહી છે. કેવું છે? ઘટ્ટ પ્રવાહી છે. સાથે સાથે રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન છે, એનો કોઈ રંગ હોતો નથી. ત્યારબાદ જો એની 298 કેલ્વિન તાપમાને ઘનતાની વાત કરીએ તો એની ઘનતા છે 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? એની ઘનતા છે કે 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એની ઘનતા છે. સેકન્ડ પોઈન્ટ કે એનું ઠાર બિંદુ જે છે એ 283 કેલ્વિન છે, અને ઉત્કલન બિંદુ છે એ 611 કેલ્વિન છે. કેટલું છે? 611 કેલ્વિન છે ઉત્કલન બિંદુ. કોનું? H2SO4નું. જો હવે બીજા નિયમોની આપણે વાત કરીએ તો સેકન્ડ શું થશે કે એના ચાર અમુક ગુણધર્મો છે એના ઉપર H2SO4 વધારે આધાર રાખે છે. પહેલું છે એની નીચી બાષ્પશીલતા, એની નીચી બાષ્પશીલતા. એની બાષ્પશીલતા કેવી છે? નીચી છે. સેકન્ડ પોઈન્ટ શું છે? તો સર સેકન્ડ પોઈન્ટ છે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કેવા? ઓક્સિડેશન કરતા. થર્ડ શું છે કે સર એને પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? એની વધારે છે. પાણી પ્રત્યે
ઝડપથી પ્રક્રિયા કરી શકે છે. અને સાથે સાથે ફોર્થ પોઈન્ટ છે એ છે સર એ પ્રબળ એસિડ છે. કેવો છે? પ્રબળ એસિડ છે. ચાલો હવે શું છે કે દાખલા તરીકે તમારી પાસે H2SO4 છે, એની પ્રક્રિયા પાણી સાથે કરે એટલે આપણને ખબર છે અહીંથી એક એચ પ્લસ છૂટો પડશે, નહીં એચ ટુ ઓને મળશે એટલે બનશે H3O+, અને અહીંયા HSO4- છૂટો પડશે. આનો જે કે છે સંતુલન અચળાંક છે 10 કરતાં કેવો છે? વધારે છે. આપણને ખબર છે કે મૂલ્ય જો કદાચ 1 કરતાં વધારે હોય તો પણ આ પ્રબળ એસિડ બને. કેવો બને? પ્રબળ એસિડ. પણ અહીંયા તો એનું મૂલ્ય કેવું છે? K1 આપણે લઈએ કારણ કે આપણે બીજો H પણ છૂટો પડશે 10 કરતાં વધારે. હવે HSO4- છે એની પ્રક્રિયા પણ H2O સાથે કરીએ તો અહીંથી બનશે H3O+ પ્લસ SO4-2. તો આનું K નું મૂલ્ય, K2નું મૂલ્ય છે અરાઉન્ડ 1.2×10⁻². તો અહીંથી આપણને ખબર પડે છે કે સર K1 છે એ K2 કરતાં ઘણો મોટો છે. એનો મિનિંગ કે H2SO4 કેવો થયો? એ પ્રબળ એસિડ બનશે. કેવો બનશે? એ પ્રબળ એસિડ બને છે. ચાલો પ્રબળ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે આપણને ખબર પડી. હવે H2SO4 કોઈ પણ ધાતુનો હેલાઇડ છે, MX છે, બરોબર છે? એમ ધાતુ છે ને X હેલાઇડ છે, એની સાથે જો પ્રક્રિયા કરે એટલે H2SO4નું કંઈક આ રીતના વિભાજન થઈ શકે કે અહીંથી H2SO4નું આ રીતના વિભાજન થાય H+ અને 2H+ અને SO4-2. એટલે અહીંથી હેલોજન છે એ H સાથે પ્રક્રિયા કરે એટલે HX, તો અહીંયા 2 છે તો અહીંયા ધાતુ પણ 2 થશે, તો પ્લસ M2SO4 કારણ કે સલ્ફર ઉપર ઓક્સાઇડ પર -2 ચાર્જ હશે. હવે બીજી રીતે કઈ રીતે થાય? તો આ રીતના થઈ શકે. H2SO4નું વિભાજન શીખવાડું છું કે H2SO4 કાં તો H+ અને HSO4-. H+ અને HSO4- છે, હેલોજન સાથે H જોડાશે એટલે HX, અને આ ધાતુ સાથે આ જોડાશે કારણ કે આના ઉપર પ્લસ આના ઉપર માઇનસ એટલે આ બનશે બાયસલ્ફાઇડ. એટલે એ સલ્ફેટ પણ બનાવી શકે. ધ્યાન આપજો, સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફેટ પણ બનાવી શકે અને સલ્ફાઇટ પણ બનાવી શકે. ઓકે, બાયસલ્ફેટ પણ બનાવી શકે. H2SO4 એવો જોરદાર પ્રબળ એસિડ છે કે ધાતુ સાથે પ્રક્રિયા કરીને કંઈક આવું કરે. ચાલો, કોપર ધાતુ છે, ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે આ બનશે અહીંયા CuSO4+SO2 પ્લસ H2O. સમીકરણ સંતુલિત કરતો નથી, ધ્યાન આપજો. હવે દાખલા તરીકે કાં તો એ સલ્ફર સાથે પ્રક્રિયા કરે એટલે H2SO4+SO2 પ્લસ H2O જેવી તમને નીપજ આપે. દાખલા તરીકે કાર્બન સાથે પ્રક્રિયા કરે તો H2SO4 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કોની સાથે? SO2 પ્લસ H2O તમને આપે. હવે સલ્ફર જે સલ્ફ્યુરિક એસિડ છે એક મહત્વનો બીજો ભાગ થાય એ નિર્જલીકરણ કરવા માટે. કેના માટે? નિર્જલ. હવે નિર્જલીકરણ એટલે શું થશે કે પાણીનો અણુ દૂર કરવો. તમારી પાસે દાખલા તરીકે અહીંયા ખાંડ છે તો ખાંડનું સૂત્ર છે કહો 12-22-11 C12H22O11. આ જો પ્રક્રિયામાં તમે સાંદ્ર H2SO4 લ્યો છો, શું લ્યો છો સર? સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 પ્રક્રિયા લ્યો એટલે આમાંથી કાર્બન પ્લસ જેટલા પણ પાણીના અણુ છે એ પાણીના અણુ દૂર થશે કારણ કે હાઇડ્રોજન 22 એટલે કાર્બન 12. એટલે આ જે કાર્બન મળે એકદમ કાળો થઈ ગયેલો, કાળો ભાગ ધરાવતો કાર્બન મળે, એકદમ રાખ થઈ ગઈ. ખાંડમાં જ્યારે તમે સાંદ્ર H2SO4 નાખો એટલે એમાંથી સંપૂર્ણ પાણી ઉડી જશે અને ફક્ત જે કાળો પદાર્થ રહે એ કાર્બન તરીકે વર્તે છે. એટલે H2SO4નો પણ આ રીતના તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ H2SO4ના બીજા ઉપયોગ પણ તમને નીચે ઉપયોગોમાં આપેલા છે જે હું અત્યારે લેતો નથી. બીજો એક વસ્તુ એ તમને વિદ્યાર્થી મિત્રો કહેવાની કે આ લોકો સિલેબસમાં ગુજરાત બોર્ડમાં કદાચ પી બ્લોક અડધું કરે કા આખું કરે તો એના ઉપર આપણને ખબર નથી. એટલે હું અહીંયા સમૂહ નંબર 16 સુધી પી બ્લોક અહીંયા સ્ટોપ કરું છું. એટલે સમૂહ 17 કે 18 અત્યારે હું તમને પી બ્લોકમાં લેતો નથી કારણ કે આજે તમને સિલેબસ આપ્યો નથી કેટલો કટ થશે કેટલો ચાલુ રહેશે. ઓકે, તો હવે આપણે આલ્કોહોલ ફિનોલ અને ઇથર એટલે ઓર્ગેનિકના સેમેસ્ટર નંબર 2ના ચેપ્ટર નંબર 11 તરફ આપણે આલ્કોહોલ ફિનોલ અને ઇથર આવતા લેક્ચરમાં જોશું. પણ આ જે પી બ્લોક છે અહીંયા સુધી સમૂહ નંબર 16 સુધી સ્ટોપ રહેશે. હવે પછી જો કદાચ સિલેબસમાં એ લોકો એવું કહે કે સમૂહ 17 અને સમૂહ 18 પણ એડ કરશું તો આપણે ફરીથી સમૂહ 17 અને 18ની આપણે ચર્ચા પાછી કન્ટિન્યુ કરશું. બરોબર છે? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.